बात सूरत की। सूरत मांडवी में कांग्रेस की ट्रेक्टर रेली और मांडवी थी व्यारा सुधी आ ट्रेक्टर रेली आयोजन थयुं। ट्रेक्टर रेली ने लईने गुजरात कांग्रेस प्रमुख अमित चावड़ाए निवेदन आप्युं, आखा देश खेडूतों में आक्रोश छे, संसद थी सड़क सुधी कांग्रेसे खेडूतों माटे संघर्ष कर्यो होवानुं निवेदन अमित चावड़ानुं। आंदोलन में लाखों की संख्या में खेडूतों देशभरमांथी जोड़ाया, 700 खेडूतोए आंदोलन में शहीदी वहोरी। पेटा चूंटणी में हार थता मोदी सरकारे कायदा परत लीधा, आवनारी पांच राज्यों की चूंटणी ने लईने कायदा परत लेवाया होवानी बात अमित चावड़ाए करी छे। છેલ્લા 11 મહિનાથી આંદોલન ચાલતું હતું, વરસાદ હોય, ઠંડી હોય કે તડકો હોય, અને 700 જેટલા ખેડૂતો જે શહીદી વહોરી છે એને સન્માન કરવા માટે અને ખેડૂતોના વિજયને આવકારવા માટે અને સન્માન કરવા માટે આજે અમે પ્રતિકાત્મક અહીંથી માંડવીથી વ્યારા સુધી જવાના છે ટ્રેક્ટર લઈને। મોદી સરકાર દ્વારા ગઈકાલે કૃષિના 3 કાયદા રદ કરી દેવામાં આવ્યા છે, જેને લઈને આજે કોંગ્રેસ દ્વારા માંડવીથી વ્યારા ખાતે એક ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાશે। ખાસ કરીને આજે જે રેલી યોજાવાની છે તેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ એમાં જોડાવાના છે। આપણી સાથે કોંગ્રેસ પ્રભારી જે પ્રદેશ અધ્યક્ષ છે અમિતભાઈ ચાવડા, એમની જોડે સીધી વાત કરીને, ખાસ કરીને ગઈકાલે જે કૃષિ કાયદા રદ કરવામાં આવ્યા છે, જે આવનારું ઇલેક્શન છે તેને લઈને રદ કરવામાં એવું લાગી રહ્યું છે આપણે? છેલ્લા 14 મહિના કરતા વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા જે માનીતા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા 3 કૃષિ કાયદા લાવાય એના કારણે આખા દેશના ખેડૂતોમાં આક્રોશ હતો। કોંગ્રેસના નેતૃત્વ સોનિયાજી રાહુલજીએ પહેલે દિવસથી પાર્લામેન્ટથી શરૂ કરીને સડક સુધી તમામ જગ્યાએ કીધું કે આ કાળા કાયદા છે, આનાથી ખેતી ખતમ થઈ જશે, ખેડૂત ખતમ થઈ જશે, દેશમાં ફરી કંપની રાજ આવશે અને એના કારણે આ રદ થવા જોઈએ। લાખોની સંખ્યામાં ખેડૂતો આખા દેશમાંથી દિલ્હી એકત્રિત થયા, કડકડતી ઠંડી હોય, તાપ હોય, વરસાદ હોય, એમાં પણ પોતાના સંઘર્ષ માટે પોતાના અવાજને બુલંદ કરવા માટે આંદોલનમાં બેઠા। 95 વર્ષથી લઈને 5 વર્ષ સુધીના લોકો પણ આંદોલનમાં જોડાયા, તેમ છતાં અહંકારી શાસકોના અહંને કારણે કોઈ પણ જાતનો સંવાદ ના થયો અને એના કારણે આ લડાઈમાં 700 કરતા વધારે ખેડૂતોના જીવ ગયા। આ ખેડૂતોએ દેશ માટે, દેશના ખેડૂતો માટે શહાદત વહોરી, આખા દેશમાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરીને આંદોલન કર્યા, તેમ છતાં સરકારે કોઈની વાત ના સાંભળી કે વાત ના માની। હવે જ્યારે ખેડૂતોનો આક્રોશ ચરમ સીમાએ છે, હમણાંની પેટા ચૂંટણીમાં ખેડૂતોએ પરચો બતાવ્યો અને આવનારા યુપી હોય અને 5 રાજ્યોની જે ચૂંટણી છે એમાં હાર દેખાઈ રહી છે, ત્યારે રાજકીય રીતે હવે પીછેહઠ થતી જોઈને સરકારે આ કાળા કાયદા રદ કરવાની વાત કરી છે। ત્યારે આ સરકારમાં બેઠેલા અહંકારી શાસકોના અભિમાનની હાર છે અને દેશના ખેડૂતોના જે સ્વાભિમાન છે એની જીત છે, ત્યારે એના વધામણા રૂપે એને સમર્થન આપવા માટે કોંગ્રેસ દ્વારા આજે સમગ્ર દેશમાં કિસાન વિજય દિવસની ઉજવણી થઈ રહી છે અને એના જ ભાગ સ્વરૂપ આજે માંડવીથી શરૂ કરીને વ્યારા સુધી ખેડૂતો સાથે રહીને ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું છે અને અમારા સંગઠન પ્રભારી ડોક્ટર રઘુ શર્માજી, પરેશભાઈ, તુષારભાઈ સહિતના તમામ આગેવાનો, ધારાસભ્યો ખેડૂતોની સાથે આ રેલીમાં જોડાશે। તો ચોક્કસ આ હતા પ્રદેશ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા।